પોરબંદર જિલ્લામાં સારો વરસાદ પડવાને કારણે રવિ પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે, જેમાં જીરું, ધાણા અને ઘઉંનું અંદાજે 90,000 હેક્ટરમાં વાવેતર થયું છે. સાનુકૂળ વાતાવરણને કારણે આ પંથકમાં ધાણા, જીરું અને ઘઉંનું બબલખ ઉત્પાદન થયું છે અને માર્કેટ યાર્ડમાં રવિ પાકોની પુષ્કળ આવક શરૂ થઈ છે. ધાણા, જીરું અને ઘઉંની પુષ્કળ પ્રમાણ વાવક છે. હાલમાં ધાણા એવરેજ 1,050 થી 1,800 રૂપિયા સારા માલના 1,800 રૂપિયા, તેમજ જીરું 1,500 થી 1,750 રૂપિયા એવરેજ ભાવ છે, ને ઘઉં છે 290 રૂપિયાથી 325 રૂપિયા સુધી ઊંચામાં ભાવ વેચાય છે. ઘઉંની પણ પુષ્કળ પ્રમાણ ભાવ છે, પરંતુ માર્કેટ યાર્ડમાં રવિ પાકોની આવકની સામે ખેડૂતોને પૂરતા ભાવો નથી મળતા, જેથી જગતના તાત નિરાશ થઈ ગયા છે. ભાવ ઘટી જવાને કારણે ખેડૂતોની મહેનત એળે ગઈ છે. હાલ મસાલા અને અનાજ ભરવાની સિઝન છે, ત્યારે પોરબંદરમાં ગૃહિણીઓ માર્કેટ યાર્ડમાંથી ખેડૂતો પાસેથી જ સીધી ખરીદી કરી લે છે, કારણ કે વેપારી કરતાં ખેડૂતો પાસેથી સસ્તા ભાવે જીરું, ધાણા અને ઘઉં મળી રહે છે. વરસાદ સારો હતો, ધાણાનો પાક સારો છે, ધાણા જીરું બેયનું અને ઉત્પાદન સારું છે. વીઘે 15-20 મણ ધાણાનો ઉતારો છે અને 10-12 મણ જેવા જીરાનો ઉતારો છે. યાર્ડમાં આવીએ તો પૂરતો ભાવ નથી, જોઈએ એવો ખેડૂતને ભાવ મળતો નથી, જે આનો ખર્ચો ગણી એટલો ભાવનો નથી મળતો. અમે માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા આવ્યા છીએ અને બજાર કિંમત કરતાં અહીંયા સસ્તું પડે છે, કારણ કે અહીંયા ખેડૂતો પાસેથી ડાયરેક્ટ આપણે માલ લઈએ છીએ અને આપણને બજાર કિંમત કરતાં સસ્તું પડે અને વેપારી એનો નફો કમાય અને આપણે નફો ન આપણે દેવો પડે અને ડાયરેક્ટ આપણને ફાયદો થાય, એટલા માટે આપણે અહીંયા બધાય મસાલા, ઘઉં, બટેટા બધું આપણે સસ્તું પડે. આ વર્ષે સારા વરસાદને પગલે સારો પાક ઉતર્યો છે, જેના કારણે લોકોને હજુ પણ સસ્તા ઘઉં અને મસાલા મળશે તેવી ધારણા લગાવાઈ રહી છે. રજની ચૌહાણ, વીટીવી, પોરબંદર.